रिंग रोड टेक्सटाइल मार्केट ना व्यापारी ऊपर थयेला लाठीचार्ज बाद सवारे कांग्रेस ना गुजरात ना प्रभारी अने राजस्थान ना माजी मुख्यमंत्री अशोक गहलोत कांग्रेस ना प्रदेश प्रमुख भरतसिंह सोलंकी सहित ना नेताओं सूरत मा टेक्सटाइल ना व्यापारी ने मळवा आव्या हता। सवारे सर्किट हाउस खाते सूरत ना नेताओं नुं कोंगी कार्यकरोए स्वागत कर्युं हतुं। त्यारबाद जारे अशोक गहलोत भरतसिंह सोलंकी सहित ना नेताओं टेक्सटाइल मार्केट विस्तार मा व्यापारी ने मळवा माटे गया हता, ज्यां हाजर रहेला व्यापारी द्वारा कांग्रेस ना नेताओं जारे गाड़ी माथी नीचे उतरिया ત્યારે મોદીના નામના નારા લગાવ્યા હતા। સ્થાનિક વેપારીઓ જણાવ્યું કે અમારી માંગણી જીએસટી હટાવવા માટેની છે, અમારો કોઈ રાજકીય હેતુ નથી, આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપીને વેપારીઓને કોઈ ગેરમાર્ગે દોરી જાય નહીં, એટલા માટે વિરોધ કરવામાં આવ્યો હતો। ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપના કાર્યકરો હતા। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ નારેબાજી અંગે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે અમને વેપારીઓએ આવકાર્યા છે તેમજ પોતાની વ્યથા કહી છે। મોદી નામના નારા લગાવનારા ભાજપના કેટલાક ગણ્યા ગાંઠ્યા કાર્યકરો હતા અને તેમની વ્યૂહરચના પ્રમાણે જ આ કાર્ય કરવામાં આવ્યું છે। દેખીએ અભી અમારા કાર્યક્રમ ધરના પ્રદર્શન જો આપકે સામને હે ચલ રહા હે, શાંતિપૂર્ણ હે, કોઈ લો એન્ડ ઓર્ડર હાથ મે નહીં લે રહે હે, શાંતિપૂર્ણ તરીકે સે કર રહે હે। હમ સરકાર કી તરફ હમારી યહી માંગ હે કે આપને જો યે પેચીદગી ભરા જો કાનૂન લાયે હે ઇસકે ઉપર આપ ધ્યાન દીજીએ। હમ આપકે હે છોટે છોટે વ્યાપારીઓ કા અસ્તિત્વ ખતરે મે પડ જાયેગા। પહેલે હમારે કપડે પે ટ્રેડર પે કોઈ ટેક્સ નહીં થા, યે વેટ વગેરા સેલ ટેક્સ નહીં થા। સરકાર કહેતી હે કે હમ વોહી ચીજ પે જીએસટી લાયે જીસ પે ઓલરેડી વેટ થા, સેન્ડવેટ થા, સેલ ટેક્સ થા। જબ હમારે પાસે ઉપર યે કોઈ ચીજ નહીં થી તો ફિર ક્યો થોંપ રહી હે સરકાર। ફિર ભી હમ કહેતે હે કે આપ જીએસટી કાનૂન લાયે હે, યાન પે જો આપને ટેક્સ લગાયા હે ઉસકો બઢા દીજીએ, 18 કા 28 કર દીજીએ, હમે સ્વીકાર હે। और इतने दिन हम सभी अधिकारियों और सभी मंत्रियों के पास घूम गए, हमें निराशा हार लगी, लेकिन अभी हमें इनपुट मिल रहा है कि सरकार हमारे पे गंभीरता से विचार कर रही है, क्योंकि हम सरकार के हैं, सरकार हमारी है तो हमारी सरकार अब सुनेगी। सर के बारे में क्या कहेंगे, किसके नुकसान हो रहा है? देखिए नुकसान तो ट्रेडिंग का देखने जाओ तो लोकल मार्केट सूरत का 150 करोड़ का पर डे नुकसान हो रहा है, 8 से 10 लाख मजदूर बेकार हो गए। और इम्पोर्ट एक्सपोर्ट की बात करें तो उसका मैं अंदाज बता भी नहीं सकता कितना नुकसान हो रहा है। और ऑल इंडिया की बात करें तो 2.5 से 3 करोड़ ट्रेडर है तो वो नुकसान का आंकलन मैं नहीं कर सकता। ब्यूरो रिपोर्ट सूरत।